સમતલ અરીસાની કેટલીક લાક્ષણિકતાઓ છે. એ પૈકીની એક લાક્ષણિકતા છે, સમતલ અરીસામાં વસ્તુ ડાબે જમણે ઉલટાય છે. એટલે ક્યારેક આપણે હસતા હસતા કહીએ છીએ કે ગુજરાતીમાં ગુજરાતી બહેન જ્યારે સાડી પહેરીને અરીસા સામે ઊભી રહે ત્યારે એણે અરીસામાં બંગાળી સાડી પહેરી હોય એવું લાગે છે. આ તો સાચ રમૂજની વાત છે, પરંતુ સમતલ અરીસો ખરેખર કામ કેવી રીતે કરે છે અને બાળકોને આ રમૂજ થાય અને એને વિજ્ઞાનનો એક સારી સંકલ્પના શીખવા મળે એટલા માટે એક સાધન આપણે તૈયાર કરીશું. આ સાધન કેવી રીતે બને છે એ જોઈએ. આપણે એક સમતલ અરીસો લીધો છે. આ સમતલ અરીસામાં સરળતાથી આવી રીતે ફરી શકે એવું એક કાર્ડ પેપર મેં ફિટ કર્યું છે, એટલે પુસ્તકની જેમ એ ખોલી શકાય છે અને બંધ કરી શકાય છે. અહીં આ વસ્તુ સમજાવવા માટે મેં ત્રણેક અક્ષરનો ઉપયોગ કર્યો છે. એ લખ્યું છે, બી લખ્યું છે અને સી લખ્યું છે, અને એક તીર અરીસા તરફ જતું બતાવ્યું છે. હવે આપણે વિદ્યાર્થીઓને સામે અરીસો રાખી અને થોડુંક નજીક લઈને બતાવીશું તો તમે અરીસામાં જોઈ શકશો કે આ એ છે એ અરીસામાં બિલકુલ જેવો છે એવો ને એવો દેખાય છે. એટલે અરીસામાં એની મિરર ઇફેક્ટ કોઈ જોઈ શકાતી નથી. પરંતુ બી છે એ બી છે એના કરતાં ઉલટાઈ જાય છે, એટલે એમાં મિરર ઇફેક્ટ આવે છે. સીમાં પણ આવી મિરર ઇફેક્ટ આવે છે. અહીં તમે જોઈ શકો છો કે તીર અરીસા તરફ જાય છે તો અરીસામાંથી જે પરાવર્તન થાય છે એ તીર અરીસાથી સામે આવતું હોય એવું આપણને દેખાય છે. કેટલાક ડિસ્લેક્સિક બાળકો હોય છે જે ઠ અને ડ અને ઠ આ લખવામાં ભૂલો કરતા હોય છે. આવા બાળકોને પણ તમે ક્યારેક આવા અક્ષરો અહીં લખી અને અરીસા સામે બતાવશો તો એને એને સમજાશે કે હું લખું છું ઢ પરંતુ મારે લખવાનો છે ઠ, હું લખું છું ટ પણ મારે લખવાનો છે ડ. આવું જ્યારે આ બાળકોને સમજાશે ત્યારે એમને ખબર પડશે કે આપણે જે ભૂલ કરીએ છીએ એ મિરર ઇફેક્ટની ભૂલ છે. તો સાવ સરળતાથી વસ્તુ ડાબે જમણે ઉલટાય છે એ સમજાવવા માટે આપણે સમતલ અરીસાનું આવું એક સાધન આપણે બનાવી શકીએ.